મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે વિજાપુર તમાકુ માર્કેટયાર્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ તેમજ સત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયો. વિજાપુર તમાકુ માર્કેટયાર્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની સાથે વિવિધ લોકાર્પણ તેમજ સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં તાલુકાના ખેડૂતોને કીટનું વિતરણ, ભારત માતાના મંદિરનું અનાવરણ, વિધિ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ યોજના લોકાર્પણ, સેવા સપ્તાહ અંતર્ગત કીટ અને ચશ્માનું દિવ્યાંગને વિતરણ, કનકપુરા ખાતે રોડનું મુહૂર્ત નવીન બની રહેલા સર્કિટ હાઉસનું નિરીક્ષણ, મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ, તાલુકા પુસ્તકાલયની તેમજ ભારત માતાના મંદિરની મુલાકાત તેમજ ખેડૂતોની સભા યોજાઈ હતી. સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વડાપ્રધાનને વિકાસના દ્રષ્ટા ગણાવ્યા હતા. સરકારે કોરોના મહામારીમાં પણ દરેકની ચિંતા રાખી હતી, જુદી જુદી યોજના અંતર્ગત છેવાડેના માનવી સુધી પહોંચાડી હતી. તાત્કાલિક સારવાર માટે મળી રહે તે માટે સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. જો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતો કપરા સમયમાં પસાર થઈ રહ્યા છે, તેઓને પણ સરકાર દ્વારા વિવિધ સહાય, વિવિધ યોજના અંતર્ગત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ, દુષ્યંતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ બિલ્ડર સહિત ભાજપના કાર્યકરો તેમજ અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભારે અભાવ જોવા મળ્યો હતો. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યાં આવી મોટી સભાઓ ભરાતા હોવાથી લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.